नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सातमा विषय विज्ञान पाठ नंबर 14 विद्युत प्रवाह और तेनी असरो एवं मित्रों आगे वधु अभ्यास करी। मित्रों गया भाग में आपणे विद्युत परिपथनी अंदर जे जे वस्तुओनो उपयोग थतो होय छे जेने आपणे विद्युत घटक कहीए छे, ए घटकोने संज्ञा स्वरूपे केवी रीते बतावा ए संज्ञाओ आपणे अभ्यास कर्यो हतो। मित्रों ए संज्ञाओने तमारे परिपथ में मूकवानी छे, जेना माटे प्रवृत्ति छे ए आपणे करशु, पण ए पहेला आपणे विद्युत कोष विशे जोई गया अने आमांथी जे बेटरी बने छे बेटरी विशे पण अभ्यास करी। मतलब कि बेटरी कोने कहेवाय, तो कि एकथी वधारे विद्युत कोष भेगा मळे एटले एने बेटरी कहीए छे। मित्रों बेटरी विद्युत कोष छे એ બે પ્રકારના ધ્રુવો ધરાવે, ધન અને ઋણ। બીજી બેટરી એની સાથે જોડીએ તો મિત્રો ઋણ ધ્રુવ સાથે કયો છેડો જોડાય, તો કે ધન, તો એની બીજી બાજુનો ઋણ। તો આવી રીતે આપણે બેટરી જોડે જઈએ તો વિદ્યુત કોષ જોડે જઈએ તો બેટરી બને છે। મિત્રો આ બેટરી મૂકવાનો જે ભાગ હોય છે ને કોઈ બી વસ્તુમાં એને વિદ્યુત કોષ હોલ્ડર કહેવાય છે। આપણે મિત્રો રિમોટની અંદરની વાત કરીએ, રિમોટની અંદર જે કોષ મૂકવાનો, જે વિદ્યુત કોષ મૂકવાનો ભાગ હોય છે ને જોજો એ કઈ રીતનો હોય છે, તો કે એમાં આ રીતના જે બે ભાગ હોય બેટરી મૂકવાના કોષ મૂકવા માટેના, તેમાં એક ઉપરના ભાગે સ્પ્રિંગ જેવો ભાગ હશે અને એક નીચેના ભાગે સ્પ્રિંગ જેવો હશે, બરાબર ને? એ શું બતાવે છે, તો કે જે કોષનો ઋણ ધ્રુવ છે ને ઋણ ધ્રુવ અહીંયા મૂકવાનો હોય છે અને ધન ધ્રુવ અહીંયા, તો આ બાજુ ઋણ ધ્રુવ અહીંયા અને ધન ધ્રુવ અહીંયા, તો જે જોડે 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 વિદ્યુત કોષ હોય તેનું જોડાણ મિત્રો આવી રીતે કરેલું હોય છે। આ એનો વાયર મિત્રો, એટલે કે આ ઋણ ધ્રુવનો વાયર જે છે એ બીજા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલો હોય અને ધન ધ્રુવનો વાયર ઋણ ધ્રુવ સાથે જોડેલો હોય છે, તો આવી રીતે બેટરી હોય છે, બેટરીનું બનાવટ થયેલી હોય છે। મિત્રો મોટા મોટા સાધનોની વાત કરીએ, જેમ કે ટ્રક છે, તો ટ્રકની અંદર એન્જિન શરૂ કરવા માટે જે બેટરી વપરાતી હોય છે શું એ આના કરતાં અલગ છે? મિત્રો એ બેટરીની બનાવટમાં પણ આનો જ ભાગ રહેલો હોય છે, તમારી પુસ્તકમાં જુઓ એ બેટરીની આકૃતિ પણ બતાવેલી છે। એટલે કે ટ્રક જે છે મિત્રો, ટ્રેક્ટર એવા મોટા સાધનોમાં, ઇન્વર્ટર એવા મોટા સાધનોમાં પણ બેટરીનો ઉપયોગ થાય છે, જે આ નિયમના આધારે બેટરી બનાવવામાં આવેલી હોતી હોય છે। મિત્રો હવે ચલો આગળ જોઈએ, તમે જે સંજ્ઞાઓ ભણી ગયા એ સંજ્ઞાઓનો પરિપથમાં ઉપયોગ કેવી રીતે કરો, મતલબ કે પરિપથની તમે જે આકૃતિ દોરો છો એ આકૃતિમાં સંજ્ઞાઓ કેવી રીતે મૂકવી, તો પ્રવૃત્તિ 14.1 જે તમારી પુસ્તકમાં પાના નંબર 162 પર આપેલી છે। મિત્રો વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી, અહીંયા વિદ્યુત પરિપથ મેં દોરેલો છે, પણ કેવી રીતે, તો જે જે આપણે વિદ્યુત ઘટકો લઈએ છીએ વિદ્યુત ઘટકોની આકૃતિ અહીંયા મૂકેલી છે। મિત્રો તમારી પાસે વિદ્યુત કોષ આસાનીથી મળી રહે, સેફ્ટી પિન આસાનીથી મળી રહે અને બલ્બ પણ આસાનીથી મળી રહે, જરૂર પડે તો શેના, તો કે આ વાયરોની જરૂર પડે। મિત્રો કોઈ બી વાયર હોય એ સાવચેતીપૂર્વક એને કાપી દો, વાયર એક મોટો વાયર હોય એના વચ્ચેથી કાપ્યો તો આવા ટુકડા તમને મળી રહેશે, અને એ વાયરને જો ઉપર રબરનું હોય છે ને મિત્રો એ રબરને કાઢી દો એટલે અંદરનો ખાલી ધાતુનો વાયર જ તમને બહાર મળશે, અને ધાતુનો વાયર આ છેડા ઉપર મિત્રો જોડવાનો હોય છે। ચલો મિત્રો હવે આની આપણે રેખાકૃતિ દોરીએ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને, તો કેવી રીતે? મિત્રો જોડાણ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે એક લીટીનો। ચલો મિત્રો ઉપર બલ્બ રાખું છું, તો બલ્બનું ચિહ્ન શું છે, તો કે આ રીતનું બલ્બના એક છેડે મિત્રો કળ જોડેલી છે, જ્યારે આ સેફ્ટી પિન આપણે કોની જગ્યાએ મૂકી છે, કળની જગ્યાએ, તો એક છેડે કળ જોડેલી છે અને એક છેડે મિત્રો શું જોડેલું છે, આ બે કોષ જોડેલો છે। મિત્રો વિદ્યુત કોષને આપણે કેવી રીતે બતાવીએ છીએ, તો કે આ રીતે મિત્રો મેં અહીંયા આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ, તો મિત્રો
અહીંની જે વાત કરીએ આપણે અહીંયા બેટરી તો મેં મૂકી બેટરીનો એક છેડો કળ સાથે જોડેલો છે તો એ કળ આપણે કેવી રીતે બતાવવાની છે તો કે આ રીતે આ કળ મેં અહીંયા જોડી દીધી છે બરાબર મિત્રો અહીંયા કળનું જોડાણ થઈ ગયું બલ્બ આવી ગયો આ વિદ્યુત કોષની જગ્યાએ મેં એનું ચિહ્ન મૂકી દીધું અહીંયા મિત્રો આપણો પરિપથ પૂરો થાય છે મિત્રો પરિપથ તો પૂરો થાય છે ચલો હવે આપણે મિત્રો સ્વિચ ચાલુ કરીએ અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ પસાર તો કેવી રીતે થશે કે ભાઈ કોષ સાથે તમે વાયર જોડો એટલે વિદ્યુત પ્રવાહ આપોઆપ પસાર થવા માંડે છે મિત્રો વિદ્યુત પ્રવાહ હંમેશા કઈ તરફ વહન પામશે તો કે ઋણથી ધન તરફ જ વહન પામે ઋણથી ધન એટલે વિદ્યુત પ્રવાહ આપણે આ રીતની જ નિશાની થવી જોઈએ જો ઋણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અહીંયા કળ મિત્રો કેવી છે ઓન છે એટલે મતલબ કે બંધ છે ઓનનો મતલબ ખુલ્લો થાય પણ ચાલુ ઓનનો મતલબ શું સમજવો ચાલુ એટલે કે અહીં રસ્તો ચાલુ છે અહીંથી પ્રવાહ વહીને આગળ જાય છે અહીંયા બલ્બ સુધી આવે એટલે બલ્બ મિત્રો શું થાય પ્રકાશિત થાય જો મિત્રો આ કળને હું છુટ્ટી મૂકી દઉં એટલે કે ઓફ રાખું સ્વિચ ઓફ રાખું બંધ કરી દઉં બરાબર એટલે કળનું જોડાણ મેં છોડી દીધું તો મિત્રો વિદ્યુત પ્રવાહ અહીંયાથી બંધ થઈ જશે અહીંથી આગળ જશે નહીં અને અહીંથી આગળ નહીં જાય તો આ બલ્બ પણ ચાલુ નહીં થાય તો આ રીતનું જોડાણ હોય છે અને આપણે રેખાકૃતિ પણ આ રીતે બતાવી શકીએ છીએ તમારી પુસ્તકમાં પણ આપેલી છે મિત્રો આ પ્રવૃત્તિ તો આપણે આવી આકૃતિ દોરી શકીએ છીએ તો તમારે દરેકે આકૃતિ દોરવાની છે મિત્રો આના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહની અસરો વિશે અભ્યાસ કરવાનો છે જે આપણે આવતા ભાગમાં જોઈશું તો મિત્રો વધુ અભ્યાસ આપણે આવતા ભાગમાં કરીએ